विद्यार्थी मित्रों, सौ पहला तमने मारा जय श्री गणेश। हवे आपणे जे मैं लास्ट टाइम तमने अवरोधोना प्रकार शीखवाड्या था, बे प्रकार हता, वायर बाउंड अवरोध अने कार्बन अवरोध। एनी अंदर मैं तमने वायर बाउंड अवरोधोनी फिगर पण मोकली थी अने कार्बन अवरोधनी फिगर, एटले के बन्ने केवा देखाय एनी आकृतिओ मैं तमने पीडीएफ मां मोकली हती। तमे कार्बन अवरोधो आकृतिमां जोया हशे, तेमां अलग अलग कलर ना वर्ण एटले के अलग अलग कलर ना पट्टा जोवा मळ्या हशे। तो ए पट्टा परथी अवरोध नुं मूल्य कई रीते नक्की करवुं ए आजे आपणे भणीशुं। मारो कहेवानो मतलब शुं छे के पट्टा खाली शोख माटे आपेला होता नथी, ए डिझाइन करेली नथी। ए पट्टा परथी तमे जे कार्बन रेजिस्टन्स आप्यो होय, कार्बन अवरोध आप्यो होय, एनुं मूल्य तमे अलग अलग कलरना पट्टा परथी जाणी शको छो। ए पट्टा એ અવરોધનું મૂલ્ય દર્શાવે છે। તો ધ્યાનથી જુઓ, બહુ સહેલી વસ્તુ છે, હા, પણ એના માટે તમારે આ નીચે દર્શાવેલું કોષ્ટક યાદ રાખવું પડશે, ઓકે। હવે તમને પ્રશ્ન થાય કે આ બધા જે અલગ અલગ ખાના આપ્યા છે એ સેના આપ્યા છે, તો હું તમને જ્યારે ઉદાહરણ લઈને સમજાવું ત્યારે તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે। પરંતુ તમને પ્રશ્ન એ પણ થાય કે આનું કામ શું, તો આનું કામ અવરોધનું મૂલ્ય જાણવા તો થાય, પરંતુ તમારી પરીક્ષામાં એક માર્કમાં એસક્યુ તરીકે પૂછાય છે, બરાબર। એટલે સૌ પ્રથમ તમારે આખો કોષ્ટક જો મોટે હોય અને જો તમને કલર અલગ અલગ કલરનો એટલે કે આવા અલગ અલગ વર્ણપટવાળો અવરોધ તમને એક્ઝામમાં આપી દે અને તમને કહે કે અવરોધનું મૂલ્ય મેળવો, તો એના માટે આ કોષ્ટક યાદ હોવું જોઈએ। તમે આ કોષ્ટક પરથી એનું મૂલ્ય મેળવી શકો છો। ખ્યાલ આવી ગયું બધાને? તો ધ્યાનથી જુઓ, હવે આની અંદર કરશું કઈ રીતે, તો મૂલ્ય શોધતા સૌ પ્રથમ શીખવાડી દઉં, ચલો પહેલા એ જ જોઈ લઈએ। ત્યારબાદ તૈયાર કરવાની રીત જે અમારા સરે અમને શીખવાડી હતી એ હું તમને શીખવાડીશ, એટલે તમે પછી કોઈ બીજાને શીખવાડજો, ઓકે, વાંધો નહીં। તો ધ્યાનથી જુઓ, સૌ પ્રથમ કલર આપ્યા છે। કલર કયા કયા? બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ એન્ડ સિલ્વર। એની સામે એક્ઝેક્ટ પહેલો પટ્ટો જો કયા કલરનો છે? યલો, બરાબર। તો ધ્યાનથી જુઓ, આ બીજો ભાગ છે એમાં તમારે ડાયરેક્ટ 0 થી 9 લખી દેવાનું, ત્રીજા ભાગમાં 0 થી 9 લખી દેવાનું। તમને પ્રશ્ન થાય કે આ ભાગ કઈ રીતે યાદ રાખીએ, તો એના માટે હું તમને હમણાં રીત આપું। પરંતુ સૌ પ્રથમ કલર લખવાના, હવે ત્યારબાદ આ પટ્ટો જોવાનો કયા કલરનો, તો કે યલો। તો ધ્યાનથી જો આની અંદર યલો કયા નંબરે છે, તો કે અહીંયા, તો યલોની સામેનો નંબર જુઓ તો કે 4, બરાબર। તો ધ્યાનથી જો યલો, યલો નો ભાગ જોઈ લીધો તો એની સામે કયો નંબર આવે? 4, તો પહેલા હું લખી દઈશ 4। ત્યારબાદ બીજો પટ્ટો જોઈએ, બીજો કલર છે વાયોલેટ, તો અહીંયા વાયોલેટ ચેક કરો, તો વાયોલેટમાં બીજા પટ્ટાની પટ્ટી કઈ છે, તો કે અહીંયા, તો વાયોલેટની સામે આવે નંબર 7, તો 4ની બાજુમાં લખી દો 7। ત્યારબાદ ત્રીજો પટ્ટો છે એક ઓરેન્જ કલરનો છે, એ ઓરેન્જ કલરનો છે, તો ધ્યાનથી જો એની પટ્ટી છે આઈ રહી, તો હવે તમે આની અંદર ઓરેન્જ કલર ચેક કરો તો આવી રીતે એ પટ્ટી ઓરેન્જની સામેનો નંબર કયો છે, તો કે -10³ ઓમ। શું મળી ગયું તમને? આ અવરોધનું મૂલ્ય 47 × 10³ ઓમ। પરંતુ ઉભા રહો, હજી કામ બાકી છે। છેલ્લો કલર ગોલ્ડ આપેલો છે, બરાબર, તમને નીટ એન્ડ ક્લિયર દેખાઈ રહ્યો હશે નહીં, પરંતુ એ ગોલ્ડ કલર છે, બરાબર। તો ગોલ્ડ કલર પ્રમાણે એની પટ્ટી અલગ છે, તો અહીંયા જો ગોલ્ડ, તો ગોલ્ડમાં +or -5%, તો અહીંયા લખી દો +or -5%, એટલે કે અવરોધનું મૂલ્ય મળ્યું 47 × 10³ ઓમ, અને એની અંદર ચેન્જીસ કેટલાનો આવી શકે, તો કે +or -5% ચેન્જીસ આવી શકે, અથવા તો એ અવરોધ +or -5% જેટલો વધારાનો પ્રવાહ સહન કરી શકે એમ કહી શકાય। જે આ 47 × 10³ ઓમ અવરોધનું મૂલ્ય મળ્યું, એ અવરોધ વધારાનો 5% જેટલો કરંટ કે ઓછો 5% જેટલો કરંટ સહન કરી શકે, એટલે +or -5%, ખબર પડી। હવે લાસ્ટ ટાઈમ મેં તમને પીડીએફ મોકલી હતી, એમાં અલગ અલગ કલરના અવરોધો છે, ધ્યાનથી જોજો, બરાબર, અને એ અવરોધોના તમે મને મૂલ્ય આ મેથડ પ્રમાણે જણાવજો।
ख्याल आई जाए। फरीथी ટૂંકમાં માહિતી આપી દઉં, ધ્યાનથી જુઓ। પહેલો કલર યલો, તો અહીંયા ચેક કરો યલો ક્યાં આવે છે, અહીંયા, તો એની સામેની પટ્ટીની અંદર જુઓ કયો નંબર આવે, ચાર, તો લખી દો। ત્યારબાદ બીજી પટ્ટીની અંદર વાયોલેટ કલર, તો ધ્યાનથી જુઓ વાયોલેટ કલર અહીંયા, તો એ વાયોલેટનો નંબર બીજી પટ્ટીમાં જુઓ તો આવે સાત, તો લખી દીધો। ત્યારબાદ ત્રીજી પટ્ટી ઓરેન્જ, તો ઓરેન્જ અહીંયા ચેક કરો અહીંયા આવે, તો એની સામે એક્ઝેક્ટ ત્રીજી પટ્ટીની અંદર જુઓ તો દસ ની ત્રણ, તો લખી દીધું દસ ની ત્રણ, ઓમ, તો પાછળો। ત્યારબાદ ગોલ્ડ, તો એના માટે તો ડાયરેક્ટલી જોવો તો ગોલ્ડ પ્લસ ઓર માઇનસ 5%, તો એ પ્લસ ઓર માઇનસ 5% ઉમેરી દો, બરાબર। મેથડ આવડી જાય તમને, ખબર પડી જાય, જે પ્લસ ઓર માઇનસ 5% વિચલન દર્શાવે છે, અવરોધ એમ કહી શકાય, અવરોધ એ પ્લસ ઓર માઇનસ 5% વિચલન દર્શાવે છે। હવે મેં તમને કીધું કે આ કલરો લાઇન્સર કઈ રીતે યાદ રાખવા, કારણ કે આ કલર જો આડાવડા થયા તો તમારું આખું મૂલ્ય બદલાઈ જશે, એટલે ખાસ યાદ રાખવું કે આ આડું અવળું થાય નહીં। તો હવે તમને પ્રશ્ન થાય કે આને યાદ કઈ રીતે રાખવું, તો ધ્યાનથી જો એની મેથડ દર્શાવું। બીબી રોય, ફરી બોલું, બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા વિથ ગોલ્ડ એન્ડ સિલ્વર, ફરી બોલી દઉં, તો ધ્યાનથી સાંભળો। બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા વિથ ગોલ્ડ એન્ડ સિલ્વર, આ યાદ રાખી દેજો। પહેલો બી એ બ્લેક માટે, બીજો બી એ બ્રાઉન માટે, આર ઓ વાય, જે આર એ રેડ માટે, ઓ એ ઓરેન્જ માટે, વાય એ યલો માટે, ગોસ એ શેના માટે, તો ધ્યાનથી જુઓ ગ્રીન માટે ગોસ, ખબર પડી જાય સુધી। બોમ્બે નો મતલબ થાય બ્લુ, બી ફોર બ્લુ, વાયા નો વી ફોર વાયોલેટ, વાયા વાયોલેટ, ગેટ જી ફોર ગ્રે, વે ડબલ્યુ ફોર વાઇટ, ઓફ ઇન્ડિયાનું એમને એમ છે તમને યાદ રહે એટલે, અને લાસ્ટમાં ગોલ્ડ એન્ડ સિલ્વર, ગોલ્ડ એન્ડ સિલ્વર। ફરી વાત કરી દઉં, બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા વિથ ગોલ્ડ એન્ડ સિલ્વર, તો શું થઈ જાય, બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વાઇટ, ધેન ગોલ્ડ એન્ડ સિલ્વર, ખબર પડી જાય સુધી, યાદ કરવાની મેથડ આવડી જાય। હા, એક આ વસ્તુ તમારે જાતે તૈયાર કરવી પડશે, આમાં પણ એ જ છે, બી રોય ગોલ્ડ સિલ્વર નો કલર, સહેલાઈથી થઈ જશે, બરાબર। આ તો નંબર જ છે, આ પણ નંબર જ છે, લાઇન્સર ઘાત છે, યાદ રહી જાય, અને આ પર્સન્ટેજ છે 1, 2, 3, 4, 5, 10, 20, તો ખ્યાલ આવી જાય કે કલર કોડ કઈ રીતે સમજવો, વર્ણ સંકેત કઈ રીતે દર્શાવવો, કે પછી વર્ણ સંકેત પરથી, કલર કોડ પરથી અવરોધનું મૂલ્ય કઈ રીતે મેળવવું, જેમ કે 47 × 10³ ઓમ પ્લસ ઓર માઇનસ 5% મેળવ્યું, એ તમને ખબર પડી ગઈ કઈ રીતે મેળવ્યું। તો હું તમને એક ક્વેશ્ચન આપું છું, મને કમ્પ્લીટ કરીને મોકલજો, એટલે કે 1 કિલો ઓમ પ્લસ ઓર માઇનસ 10% માટે અવરોધનો કલર મોકલજો, એટલે કે 1 કિલો ઓમ પ્લસ ઓર માઇનસ 10% માટે અવરોધના આ જે કલરના પટ્ટા છે એ કયા કયા કલરના થશે લખીને મોકલજો। જેમ કે આના માટે જવાબ લખો શું લખાય, પહેલું થાય પીળો, ત્યારબાદ જાંબલી, ત્યારબાદ કેસરી, અને છેલ્લે ગોલ્ડ, તો એનો વર્ણ સંકેત થઈ ગયો, બરાબર, એના કલર પટ્ટાના કલર દર્શાવી દીધા। તો એ જ રીતે તમે આનો પણ વર્ણ સંકેત શોધીને મને કહેજો, ઓકે। તો આ હતું કાર્બન અવરોધ માટે વર્ણ સંકેત પરથી કાર્બન અવરોધનું મૂલ્ય કઈ રીતે શોધવું, એ તો કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછજો, અથવા તો મારા યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ધન્યવાદ।